નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા બાપલા ગામે આજે વિવાદાસ્પદ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. આ વિવાદાસ્પદ દબાણમાં ગોસ્વામી પરિવારની સમાધિ સ્થળ ન હટે તે માટે ગુજરાત અને રાજસ્થાનમાંથી ગોસ્વામી સમાજના સંતો મહંતો અને અખાડાના સાધુઓએ તંત્રને સદબુદ્ધિ આવે અને દબાણ ન હટે તે માટે હવન કરી કુદરતને પ્રાર્થના કરી હતી. અને તેમ છતાં પણ જો દબાણ હટાવવામાં આવશે તો સાધુઓએ જીવતા સમાધિ લેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાડોલ આરોગ્ય વિભાગ દ્વારા ટીબી મુક્ત 2022 કાર્યક્રમ અંતર્ગત ભવાઈનો કાર્યક્રમ યોજાયો. બનાસકાંઠા સરહદી વિસ્તારમાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત. ટીલા તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપના પ્રમુખ ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી. શુભેચ્છા આપવાની ઉતારમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનું હોદ્દેદારો સહિત લોકો ભાન ભૂલ્યા. હાલ ગુજરાત વિધાનસભાના સત્રમાં નાંદોલ તાલુકાના ધારાસભ્ય પીડી વસાવાએ નર્મદા જિલ્લાના મહત્વના પ્રશ્નો વિધાનસભામાં ઉઠાવ્યા છે, જેમાં નાણામંત્રી, શિક્ષણ મંત્રી, વાહન વ્યવહાર મંત્રી, માર્ગ મકાન અને નર્મદા વિકાસ મંત્રી સામે સવાલો ઉઠાવ્યા હતા. નવસારીના બંદર રોડ પર રેલવે વિભાગ દ્વારા ડિમોલેશન હાથ ધરાતા લોકોનો વિરોધ. માગરોળના ખોડાદરા ગામે જંગલ વિસ્તારમાંથી શિકાર કરનાર શંકાસ્પદ 5 લોકોને વન વિભાગે ઝડપી પાડ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ માર્કેટયાર્ડની 12 સીટો માટેનું મતદાન આવતીકાલે યોજાશે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શેઠ પિયંડારા હાઈસ્કૂલમાં ફરજ બજાવતા વિજ્ઞાન પ્રવાહના શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ ચિત્રાની નર્સિંગ કોલેજના તાલીમાર્થીઓ દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 42 ગામજનોને કોરોના રસીકરણની માહિતી આપવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પીલુદરા ખાતે મારી સર્વે નંબરમાં કેમ આવો છો કહી લાકડી વડે હુમલો કરી ગારો બોલી ગરદાબાડોનો માર મારતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 4 વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ. અફઘાન પેસ્ટલિયર ફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, 9 લોકોના મોત. મુંબઈનું સર્વપ્રથમ હર્બલ ગાર્ડન શિવાજી ટર્મિનલ્સ પર રચાયું. આગામી સમયમાં હાઈવે પર લાગશે જીપીએસ ટ્રેકર, ગડકરી. ગુજરાતમાં નહીં થાય લોકડાઉન, સીએમ રૂપાણી. સચિન યુવીની લેજન્ડ ઇનિંગ, ટીમ ઇન્ડિયાની ફાઇનલમાં એન્ટ્રી. જ્યોતિરાદિત્ય સિંધિયાના જયવિલાસ પેલેસમાં ચોરી. બંગાળ ખાતે બીજેપી સાંસદ અર્જુનસિંહના ઘર પાસે બોમ્બ વડે હુમલો. ભાવનગરના તરાજામાં એક યુવકે સગીરાને ફસાવી દુષ્કર્મ આચર્યું. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 35,871 કેસ નોંધાયા. આઈસીસી રેન્કિંગમાં વિરાટ કોહલી ત્રણે ફોર્મેટના ટોપ 5માં સામેલ. ઇન્ડિયા ઇંગ્લેન્ડ 4th T20 મેચમાં ટીમ ઇન્ડિયા માટે આજે નોક આઉટ મુકાબલો. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV. We'll be right back.